હેલો મિત્રો, હવે આજે પ્રકરણ 2માં આપણે નાઇટ્રોજનનું સ્થાપન છે એ કેવી રીતે થાય છે એના વિશે આપણે ભણવાનું છે. ગઈકાલે આપણે વનસ્પતિ તેમજ પ્રાણીઓમાં થતા રોગો વિશે જોયું હતું, તો આજે આપણે તેની નાઇટ્રોજનની સ્થાપના વિશે આપણે જાણીએ. અગાઉના ધોરણમાં તમે રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કર્યો છે. તે શિંબી કુળની વનસ્પતિમાં નાઇટ્રોજનનું સ્થાપના કરે છે. શિંબી કુળની એટલે કે જેમાં બીજ હોય છે, દાણા આવેલા હોય છે, એવી જે કોઈ વનસ્પતિ હોય એને શિંબી કુળની વનસ્પતિ કહેવાય. યાદ કરો કે રાઇઝોબિયમ શિંબી કુળની વનસ્પતિ મૂળગંડિકાઓમાં વસવાટ કરે છે, જેમ કે વાલ અને વટાણા, કે જેની સાથે સહજીવી સંબંધ ધરાવે છે. એટલે ક્યારેક આ વાલ ને વટાણામાં પણ નાઇટ્રોજન છે એ રહેલું હોય છે. ક્યારેક વીજળીના ચમત્કાર દ્વારા પણ વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપના થાય છે. પરંતુ તમે જાણો છો કે નાઇટ્રોજનની માત્રા વાતાવરણમાં સ્થિર રહે છે, તો એવું કેમ થાય છે? તો હવે આપણે એના વિશે ભણવાનું છે. એટલે નાઇટ્રોજનની સ્થાપના છે એ વાલ વટાણાથી પણ થાય છે, તેમજ વીજળીના ચમત્કાર દ્વારા પણ નાઇટ્રોજનની સ્થાપના છે એ થાય છે. ત્યાર પછી નાઇટ્રોજન ચક્ર. તો કે આપણા વાતાવરણમાં 78% છે એ નાઇટ્રોજન વાયુ હોય છે. આ નાઇટ્રોજન વાયુ છે એ આપણે બધા સજીવો માટે આવશ્યક હોય છે. આ નાઇટ્રોજન છે એ આપણને પ્રોટીન, વિટામિન્સ, ક્લોરોફિલ, એસિડ તેમજ વિટામિન્સમાં દ્વારા આપણને નાઇટ્રોજન છે એ મળતું રહે છે. એટલે કે આપણા વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ છે. નાઇટ્રોજન બધા જ સજીવો માટે આવશ્યક છે, જેમ કે પ્રોટીન, ક્લોરોફિલ, ન્યુક્લિક એસિડ તેમજ વિટામિન્સમાં તે હાજર હોય છે. વનસ્પતિઓ તથા પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધે સીધે ઉપયોગ કરી શકતા નથી. એટલે વાતાવરણમાં જે કોઈ નાઇટ્રોજન રહેલું છે એ સીધે સીધો આપણે ઉપયોગ નથી કરી શકતા, પણ આપણે એને પ્રોટીન, વિટામિન, ન્યુક્લિક એસિડ દ્વારા આપણે નાઇટ્રોજન છે એ ઉપયોગ કરી શકીએ. ભૂમિમાં રહેલા બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરીને નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર કરે છે. એટલે કે આ જે નાઇટ્રોજન રહેલું હોય છે તો એ નાઇટ્રોજન ભૂમિ દ્વારા એ બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ કે જે આ નાઇટ્રોજનની સ્થાપના કરે છે, તો આ બંને છે એ નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર કરી દે છે. એટલે જ તે આ બંનેને નાઇટ્રોજન ક્ષાર કહેવામાં આવે છે, નીલહરિત લીલ અને બેક્ટેરિયા. જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળતંત્ર દ્વારા કરે છે. એટલે કે જ્યારે આ નાઇટ્રોજન ક્ષારોનું નાઇટ્રોજન છે એ આવા ક્ષારોમાં રૂપાંતર થઈ જાય છે, તો ત્યારે મૂળતંત્ર એટલે કે મૂળ શું કરે, તો કે નાઇટ્રોજનને એનું શોષણ કરી નાખે છે. એટલે કે ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ છે એ ભૂમિમાંથી મૂળતંત્ર દ્વારા એનું શોષણ છે એ કરી નાખે છે. ત્યારબાદ શોષાયેલા નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે કરે છે. એટલે કે અમુક વખત આપણને કોઈ ફળ શાકભાજી છે તો એમાંથી આપણને વિટામિન્સ, પ્રોટીન્સ ને એવું મળતું હોય. એટલે કે આ જે ક્ષારો હતા એ વનસ્પતિ છે એનું શોષણ કરી લે, અને શોષણ કરી નાખે એટલે એ જે ફળ કે એ બનતું હોય તે એના દ્વારા આપણને નાઇટ્રોજન છે એ મળતું હોય છે. વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે. એટલે કે જે આ જે મનુષ્ય કે જે પ્રાણીઓ છે એ વનસ્પતિ ઉપર જ જો આધાર રાખતા હોય તો એ પ્રોટીન છે એ આના પ્રોટીન દ્વારા નાઇટ્રોજન છે એ મેળવી શકે છે, કે જે ફળ શાકભાજી જે કોઈ ખાતા હોય એમાંથી લોકો પ્રોટીન છે એ, તો એ બધું નાઇટ્રોજન મેળવવા માટે પ્રોટીન, વિટામિન્સ છે એ બધા ખાતા હોય છે. વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તેમજ ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનના સંયોજનમાં પરિવર્તિત કરે છે, જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. એટલે કે જ્યારે આપણે કોઈ મૃત્યુ પામી જાય અને એ લોકોને જમીનમાં દફનાવી દેવામાં આવે છે ત્યારે બેક્ટેરિયા અને ફૂગ છે એ આ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોથી નાઇટ્રોજન સંયોજનોમાં એ પરિવર્તન કરે, એટલે કે જેના હાડકાઓ હોય છે એ બધામાં એનું બેક્ટેરિયા છે એનું એ લોકો એને ખોતરી નાખે, અને ખોતરી નાખે એટલે એ લોકો શું કરે, તો કે નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોમાં એ રૂપાંતર કરી નાખે, એટલે કે નાઇટ્રોજન સંયોજનો છે એ બનાવી નાખે. તો એ બનાવી નાખે એટલે પછી શું કરે, તો કે વનસ્પતિ છે એ આ નાઇટ્રોજન બન્યું જેને આપણે કુદરતી ખાતર કહેતા હતા, તો એ વનસ્પતિ છે એ આ જે કુદરતી ખાતર બન્યું હોય એના દ્વારા એ પાક છે એ સારો એવો થાય, એટલે કે વનસ્પતિ દ્વારા એનો પુનઃ ઉપયોગ લેવામાં આવે નાઇટ્રોજનનો.
કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે. અમુક બેક્ટેરિયા હોય કે જે આ નાઇટ્રોજનયુક્ત જે સંયોજનો એટલે કે નાઇટ્રોજનથી જે સંયોજનો બન્યા છે એનું નાઇટ્રોજન વાયુમાં છે એ રૂપાંતર કરી નાખે છે. જે વાતાવરણમાં ચાલ્યો જાય છે પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે. એટલે નાઇટ્રોજનનો આપણે કોઈ ઉપયોગ કરતા નથી, એટલે કે વાતાવરણમાં નાઇટ્રોજનની જે માત્રા હોય છે એ જળવાઈ રહે છે. હંમેશા સજીવો છે એ ઓક્સિજન વાયુનો સંગ્રહ કરે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ, એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા છે એ વધી ઓછી થતી જાય છે. પણ નાઇટ્રોજનની સ્થાપ એક વખત વાયુમાં જતા રહે છે પછી તેની માત્રા છે એ બદલાતી નથી, એટલે કે તે અચળ જળવાઈ રહે છે. આમ વાતાવરણમાં નાઇટ્રોજન છે એ વીજળીના ચમત્કાર જે થયા હોય એમાંથી નાઇટ્રોજનની સ્થાપના થાય છે. ત્યારબાદ તે ભૂમિમાં નાઇટ્રોજન સંયોજનોમાં સ્થાપના થાય. ત્યારબાદ આ જે ભૂમિમાં જે નાઇટ્રોજન સંયોજનો થયો હતો એ બેક્ટેરિયા કે નાઇટ્રોજન યુક્ત સંયોજનોમાંથી આ નાઇટ્રોજનને વધુમાં ફેરવે છે અને પછી તેનો ઉપયોગ છે એ વનસ્પતિ કરતી હોય છે. બીજો વસ્તુ એ છે કે નાઇટ્રોજનનું સ્થાપના છે એ બેક્ટેરિયાને નીલહરિત લીલ દ્વારા પણ થતું હોય છે. બેક્ટેરિયા દ્વારા સ્થાપિત નાઇટ્રોજનનું ક્ષારોમાં રૂપાંતર થાય છે. આ ક્ષારોનું છે એ ભૂમિમાં નાઇટ્રોજન સંયોજનોમાં સ્થાપના થાય. ફરી પાછું આ સંયોજનો છે એ વનસ્પતિ એનો પુનઃ ઉપયોગ કરે છે અને તેવી રીતે વાતાવરણમાં નાઇટ્રોજનની સ્થાપના થાય. ત્રીજો રસ્તો એ બને કે જ્યારે ભૂમિમાં કોઈ શબ કે કોઈ માણસનું મૃત્યુ થઈ જાય પછી તેને દાટવામાં આવે છે તો ત્યારે બેક્ટેરિયા દ્વારા એ ઉત્સર્ગ દ્રવ્યો છે એ નાઇટ્રોજનમાં સ્થાપના કરે છે, એટલે કે વનસ્પતિઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે. ત્યાર પછી પ્રાણીઓ વનસ્પતિને ખાય છે અને મૃતદેહ કે અને ઉત્સર્જન દ્વારા નાઇટ્રોજનની સ્થાપના થાય છે. ફરી પાછું ભૂમિમાં નાઇટ્રોજનની સ્થાપના થાય, એટલે કે વનસ્પતિ પ્રાણીઓના મૃતદેહ પછી એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે અને એનો ઉપયોગ કરીને ખોરાક ખાઈને જ્યારે ખોરાક ખાય છે મનુષ્ય અંતિમ શ્વાસ લેવાય જાય છે ત્યારે એનું મૃત્યુ થઈ જાય, એટલે પછી એને જમીનમાં જઈ દાટી દેવામાં આવે છે. એટલે કે આ મૃત શરીરને ઉત્સર્ગ દ્રવ્યોમાંથી ફેરવીને નાઇટ્રોજન સંયોજનોમાં ધીરે ધીરે છે એ રૂપાંતર કરે છે, એટલે કે એના જે કણો છે એ ભૂમિમાં હોય જમીનમાં રહેલા હોય છે. વનસ્પતિ તેના મૂળ દ્વારા ખેંચીને ફરી પાછું નાઇટ્રોજનની છે એ સ્થાપના કરે છે. આમ આ ચક્ર છે એ સતત ને સતત છે એ ચાલતું રહે છે, એટલે ત્રણ રીતે છે એ નાઇટ્રોજનની સ્થાપના થાય છે અને વાતાવરણમાં નાઇટ્રોજનની સ્થાપના થઈ જાય પછી તેની માત્રામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. આમ નાઇટ્રોજનની સ્થાપના પણ ખૂબ જ તે જરૂરી છે વાતાવરણને શુદ્ધ કરવા માટે, પર્યાવરણને શુદ્ધ કરવા માટે પણ નાઇટ્રોજન છે એ ખૂબ જ જરૂરી છે. તો અહીંયા આપણે આ પાઠને પૂર્ણ કરીએ.